નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપણા સહુના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આવો, યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય, ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઋષિ સંદેશ, પ્રજ્ઞાપુત્રોને સંદેશ, એમાં ભાગ બે. ઋષિ રક્તના વારસદારો કર્તવ્ય નિભાવે. માનવજાત આજે જીવન મરણના ઝોલા ઝૂલામાં ઝૂલી રહી છે. તેને આગામી દિવસોમાં કાં તો ડૂબવું પડશે અથવા તો પાર ઉતરવું પડશે. તે લાંબા સમય સુધી અધર લટકતી નહીં રહી છે. આપણે ઋષિ રક્તના વારસદારો છીએ. ઋષિ રક્ત આપણામાં વહી રહ્યું છે. માનવીય ગૌરવના આપણે પહેરેદારો છીએ. જો આજના સમયમાં પોતાના પવિત્રતમ કર્તવ્ય તથા જવાબદારીનો નિર્વાહ ન કરી શકીએ તો તે આપણા માટે નિંદાનો વિષય બનશે. એટલું જ નહીં, પરંતુ આપણા દેશ, સમાજ, સમગ્ર માનવજાત તથા વિશ્વના વિનાશનું કલંક પણ આપણા માથે લાગશે. આપણને વારસામાં એવી વિભૂતિઓ મળી છે જે વિશ્વ શાંતિની ભૂમિકા ભજવવામાં હંમેશા સાચી સાબિત થઈ છે. એમ છતાં પણ જો આપણે નર કીટકોની જેમ માત્ર પેટ અને પ્રજનન જેવા તુચ્છ કાર્યોમાં પડી રહીએ તો આપણા કર્તવ્યોથી વિમુખ થઈ જઈએ તો તેને આપણું સૌથી મોટું દુર્ભાગ્ય જ કહેવાશે. આ સંકુચિતતાને આદર્શો તથા દેવત્વોની હાર જ માનવામાં આવશે. આપણે આપણી જવાબદારીઓ નિભાવવા માટે હંમેશા તત્પર રહેવું, જે આ આપત્તિકાળમાં આપત્તિ ધર્મની જેમ આપણા માથે આવી પડી છે તે પૂરું કર્યા વગર છૂટકો નથી. સામાન્ય સમયમાં સગવડભર્યું જીવન જીવી શકાય, પરંતુ આપત્તિના સમયે તો ગમે તેટલી અગવડ સહની કરીને પણ સામૂહિક સુરક્ષા માટે તૈયાર થઈ જ જવું જોઈએ. તેમાં આપણું તથા આપણા પરિવારનું હિત રહેલું છે. આજે સમયના પોકારને વણ સાંભળ્યો ન કરવો જોઈએ. આપણા કાર્યને નક્કી કરવા માટે આપણને પ્રકાશ અને માર્ગદર્શનની જરૂર છે. ઇતિહાસ તરફ દ્રષ્ટિ કરવાથી આપણને માર્ગદર્શન પ્રાપ્ત થશે. આપણા દેશની એક જ પરંપરા છે કે માણસને દેવકક્ષાનો બનાવે એવી વિભૂતિઓથી આપણે પોતે પણ સુસંપન્ન બનવું જોઈએ. એની સાથે સાથે તે દિવ્ય સંપત્તિને આસપાસના ક્ષેત્રોમાં ઉદારતાપૂર્વક વહેંચવી જોઈએ કે જેથી અજ્ઞાન, અશક્તિ તથા અભાવનું અસ્તિત્વ જ ન રહે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામસર મહાચાર્યજી, અખંડ જ્યોતિ, March 1975, પૃષ્ઠ 47. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા જગદંબાની દિવ્ય અનુકંપાથી આપની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આ સંદેશને માત્ર પોતાના પૂરતો ન રાખતા અન્ય જનજનમાં પોતાના ગ્રુપોમાં પણ ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનીએ એ જ અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત.